જોઉં છું, છેલ્લા 70 વર્ષથી રોજ એક જ નામ એક જ રટણ ને એક જ કામ માત્ર રામ રામ ને બસ રામ. ભલે હું 70 વર્ષની હોઉં પણ વૃદ્ધ નથી. રામનું નામ લેવામાં જેટલા વર્ષો ગયા એ તો મારા શરીરને ગયા, પણ મારી ચેતનાને નહીં. રામ રામ રામ. શું કહ્યું? હું કોણ એમ? હું ભીલ કન્યા શ્રમણા, એટલે કે શબરી. આ મારા ગુરુ ઋષિ મતંગજીના આશ્રમની ઝૂંપડી. મારા પિતાજી અજ ભીલોના મુખી ને મારી માતા ઇન્દુમતી 13 વર્ષની વયે જ મારા વિવાહ નક્કી કરવામાં આવ્યા. રીત રિવાજો મુજબ લગ્ન સમયે પ્રાણીઓને મારીને ભોજન આપવાનું હોય છે. મેં માને કહ્યું, માં આ ખોટું છે, આમ અબોલા જીવની હત્યા ના કરાય. મારું માનવામાં ના આવ્યું ને છેવટે હું ઘર છોડીને વનવાસની વાટે નીકળી પડી. મને ગુરુ મતંગ ઋષિએ તેમના આશ્રમમાં આશ્રય આપ્યો. હું ભાવપૂર્વક શ્રદ્ધાથી તેમની સેવા ચાકરી અને પૂજન અર્ચનમાં જોડાઈ છેક તેમના અંતિમ શ્વાસ સુધી. મને યાદ છે, બરોબર યાદ છે એ ક્ષણ જેમણે મને કહેલું કે તું રાહ જોજે, તું રાહ જોજે, તને મળવા પ્રભુ શ્રી રામ આવશે. બસ એ શબ્દોના સહારે હું આજ સુધી રોજ મારી આ કુટિયાને સજાવું છું, છેલ્લા 70 વર્ષ સુધી. મને શ્રદ્ધા છે, વિશ્વાસ છે મારા ગુરુ વચન ઉપર કે મારા રામ જરૂર આવશે. રામ રામ રામ. અરે એ મોરલો, કામ અધીરા થઈ રહ્યા છો? હજુ તો મારા રામનું આસન બિછાવવાનું બાકી છે. અરે બોર અને કંદમૂળની છાબડી મેં ક્યાં રાખી દીધી? નક્કી આજે મોડું થવાનું. ક્યાંક અચાનક રામ મારી સામે આવી ગયા તો હું શું કરીશ? ચાલો ચાલો ઝટકા મેં વળગું. અરે અલૌકિક સુગંધ ક્યાંથી આવી રહી છે?
જોઉં તો દૂરથી પેલા મુનિકુમારો કોણ આવી રહ્યા છે? કોણ? શું કહ્યું? તારા રામ, મારા રામ, પધારો પધારો પ્રભુ પધારો, આપ મારા આંગણે, હું શું કરું? કશું સૂજતું નથી પ્રભુ, લ્યો આ મોર પીછના આસન પર બિરાજો પ્રભુ, હું જળ લઈ આવું, આપના ચરણ પખાડું. આહા, ધન્ય ધન્ય એ વાલા પંખીડાઓ, જુઓ જુઓ, મેં કહ્યું હતું કે મારા રામ, મારા રામ જરૂર આવશે પ્રભુ. લ્યો ચાખો, આ બોર ચાખો. હું તો અત્યંત મંદ બુદ્ધિ છું, હે પાપનાશક, આપ જ કહો કે હું કયા પ્રકારે આપની સ્તુતિ કરું, કયા પ્રકારે. શું કહ્યું? કેવળ ભક્તિનો માર્ગ જ સર્વશ્રેષ્ઠ છે? હા, સત્ય વચન પ્રભુ, સત્ય વચન. નાત જાત કુળ ધર્મ ગોત્ર અમીરી ગરીબી આ બધું હોવા છતાંય ભક્તિ રહિત મનુષ્ય એ જળ વગરના વાદળા જેવો હોય છે. હા, સત્ય વચન પ્રભુ, સત્ય વચન. હા, કહો કહો, સાંભળું છું, સાંભળું છું, નવધા ભક્તિ સાંભળું છું. કૃત કૃત ધન્ય ધન્ય મુજ પતિતમાં આપે આ નવધા ભક્તિ જોઈ પ્રભુ. હા, જાનકી મૈયાની ભાળ પંપા સરોવરની પેલે કાંઠે સુગ્રીવજી આપશે. હે રઘુવીર, આપના ચરણ કમળો મેં મારા હૃદયમાં ધારી લીધા છે. હવે હું મારા ગુરુજીને નમન કરી લઉં, પછી આપ મને આ જીર્ણ શરીરમાંથી મુક્તિ આપો, મુક્તિ આપો પ્રભુ, મુક્તિ આપો. ગુરુ વચન પર અડગ શ્રદ્ધા હોય, પ્રતિક્ષાથી ભીંજાયેલું હૈયું હોય અને આત્મામાં દ્રઢ સમર્પણ ભક્તિ દ્વારા આજે પણ રામ મળે જ છે. હું શબરી તેની સાબિતી છું. જો તમે પણ દ્રઢ સમર્પણ ભક્તિ દ્વારા રાહ જોઈશો ને, તો તમને પણ તમારા રામ જરૂર મળશે. જય સિયારામ.